બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી ખેડૂતો ચીલાચાલુ ખેતી કરતા હતા પરંતુ ધીમે ધીમે ટેકનોલોજીનું પ્રમાણ વધતા હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અવનવી ખેતી તરફ વળ્યા છે તેના કારણે ખેડૂતોને દર વર્ષે સારી આવક થઈ રહી છે ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ રાખતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેને આવકાર આપ્યો હતો તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કરતા બનાસકાંઠા જિલ્લામાં તેને આવકાર મળી રહ્યો છે ખેડૂતોનું માનીએ તો ડ્રેગન ફ્રૂટ એક ચાઇનીઝ નામ છે અને ડ્રેગન ચાઇનાનું રાષ્ટ્રીય પ્રાણી છે અને વર્તમાન સમયમાં ભારત અને ચીનના વણસી રહેલા સંબંધો અને વિશ્વમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર ચીનનો બહિષ્કાર થઈ રહ્યો છે આ ઉપરાંત લોકો તેના નામના કારણે આ ફળને ઓળખી શકતા નથી ખાસ કરીને ડ્રેગન ફ્રૂટનું વેચાણ ખેડૂતોને શહેરી વિસ્તારમાં કરવા જવું પડતું જેના કારણે તેમનો સમય પણ બગડતો હતો પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ રાખવામાં આવતા તમામ લોકો ડ્રેગન ફ્રૂટને ઓળખતા થયા છે અને ગુજરાત માટે ગૌરવ કહેવાય કે ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ રાખવામાં આવ્યું છે આવનારા સમયમાં લોકો ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ રાખતા તેની ખેતી તરફ પણ વળશે જેથી આવનારા સમયમાં ચોક્કસથી ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી બે વર્ષથી કરીએ છીએ હા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં તો મતલબ કે ભાવ બી માર્કેટમાં સારો મળી રહે છે અને પ્રોડક્શન જેટલું પણ આપણને મળે છે એ અમે અહીંયા લોકલ માર્કેટમાં અમારું સેલ થઈ જાય છે અને બીજું કે સાથે સાથે આજે અમારે ગર્વની વાત એ થઈ ખેડૂતને અને જ્યારે અમે બી ડ્રેગન ફ્રૂટ લગાવ્યા હતા વખતે બી અમાન કોઈ ઓળખાણ નથી અને આજે વિજયભાઈ રૂપાણી સાહેબનો એક સારો નામ બી આપવામાં આવ્યું કે કમલમ ફ્રૂટ તો આપણા ભારત દેશ માટે બહુ ગૌરવની વાત છે અને ગુજરાત માટે કે નવા ખેડૂતોને કોઈ પણ ખેડૂતને ખ્યાલ નહોતો કે ડ્રેગન ફ્રૂટ એટલે શું અને કમલમ એક આપણું અહીંયા દેશી નામ એટલે મતલબ કે ગુજરાતનું સારું નામ દેવામાં આવ્યું તો ઘણા ખેડૂતો અને લોકલ ગામડાની વસ્તીને ખબર પડશે કે કમલમ એક ડ્રેગન ફ્રૂટનું નવું નામ છે મોટા મોટો ફાયદો થશે કારણ કે આ ડ્રેગન ફ્રુટ થી વસ્તી ઓળખતું ઓળખતું દઉં છું હવે કમલમ નામમાં સાદુ આપવાથી ખેડૂતો અને ખાનાર જે ગ્રાહકો છે એ સારી રીતે ઓળખી શકશે એક ફળના થયેલા નામકરણમાં બે મહત્વની બાબત જોવા મળી છે આ સંજોગ જ કહેવાય કે ચીનના રાષ્ટ્રીય પ્રાણીના નામથી મસૂર થયેલા ફળને હવે ભારતમાં ભારતના રાષ્ટ્રીય પુષ્પના નામથી ઓળખવામાં આવશે કારણ કે એક તરફ ડ્રેગન ચીનનું રાષ્ટ્રીય પ્રાણી છે તો કમળ ભારતનું રાષ્ટ્રીય પુષ્પ છે